ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ધર્મ આધ્યાત્મનું માળખું ઉદ્દેશ્ય. મિત્રો, ઈશ્વર વિશે એટલું બધું લખવામાં અને કહેવામાં આવ્યું છે કે મેં બારીકાઈથી જોયું અને એવું વિચાર્યું કે પૂજા પાઠથી લઈને ઈશ્વરની ચર્ચા અને લીલા વર્ણવાનું પ્રયોજન શું છે. મારા ધ્યાનમાં એક જ પ્રયોજન આવ્યું છે કે ઈશ્વર પર બ્રહ્મનો અપાર શક્તિ છે, તે નિયામક શક્તિ છે અને મનુષ્યના કાર્યોને જોતી રહી છે અને તેની ચાલચલગત તેના વિચારો તથા કાર્ય અનુસાર ફળ આપતી રહે છે. તેમને કોઈ વ્યક્તિની પ્રશંસા સાથે અથવા નિંદા સાથે સો મતલબ, ગાળ આપવા સાથે સો મતલબ છે. જ્યારે મેં એ વિચાર કર્યો કે પૂજા પાઠથી લઈને ધર્મ તથા અધ્યાત્મ સુધી સમગ્ર માળખું તેના આધારે ઊભું કરવામાં આવ્યું છે અને આનો શું અર્થ છે, તો મેં જાણ્યું કે આનો એક જ અર્થ છે કે આ દરેક કલેવરમાં જકડાયેલો મનુષ્ય ઉચ્ચ પ્રકારના વિચાર કરતા શીખે, આદર્શવાદી વિચારોને પોતાના મનમાં અંતરમાં સ્થાપિત કરતો રહે. આ જ મનુષ્ય જીવનની મહત્તમ સેવા અને મનુષ્ય જીવનની મહત્તમ સફળતા છે. મિત્રો, જે મનુષ્યના મનમાં ઉત્તમ પ્રકારના વિચારો રહેતા હોય, જે તેના જીવનને પવિત્ર બનાવી શકે અને તેના દોષ દુર્ગુણોને દૂર કરી શકે, એ પ્રકારના વિચાર જે મનુષ્યને ઉદાર બનાવે અને તેને સ્વાર્થપરાયણતા અને સક્રિયતાની ઝંઝારમાંથી બહાર કાઢે, તે વિચાર જે મનુષ્યને પોતાના શરીરથી આગળ વધારે, પોતાના કુટુંબથી આગળ વધારે અને પોતાના બાળકોથી આગળ વધારે અને એટલો જ વિશાળ બનાવી દે કે તે સમગ્ર સમાજનું એક અંગ બની જાય, આખા સમાજનું દુઃખ ને પોતાનું દુઃખ સમજે અને સમાજની દરેક સુવિધાને પોતાની સુવિધા સમજે, સમાજના દરેક કષ્ટને પોતાનું કષ્ટ સમજે, સમગ્ર સમાજની સેવાને પોતાની સેવા સમજે. જ્યારે માણસનો સ્તર આટલો ઊંચો થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે તેની પાસે ધર્મની માન્યતા આવી ગઈ, સાચા અધ્યાત્મની સમજણ આવી ગઈ, ઈશ્વર ભક્તિ આવી ગઈ.